आम की मिठास अब और भी खास। सिप इंडिया से मैंगो सिप। फळोनो अपना जीवन में विशिष्ट स्थान छे, परंतु आधुनिक युग में फळो करता पण वधु लोकप्रिय अने लोकभोग्य बन्यो छे फळोनो रस, एटले के फ्रूट ज्यूस। भारत विश्व में सौथी युवान देश छे, ज्यां सरेराश वय छे आश्रे 26 वर्ष, अने 65% करता पण वधु वस्ती 30 वर्ष थी ओछी उम्र धरावे छे। बीजी तरफ भारतनी आबोहवा पण एवी छे કે જ્યાં વર્ષનો મોટો ભાગ ગરમી જ હોય છે, તેથી ફ્રૂટ બેઝ ડ્રિંક્સનું માર્કેટ ખૂબ તેજીમાં છે અને આવનાર અનેક વર્ષો સુધી પણ ફ્રૂટ ડ્રિંક્સનું માર્કેટ મજેદાર જ રહેવાની સંભાવના છે। આપણે બધા ક્યારેક ને ક્યારેક તો ફ્રૂટ ડ્રિંક પીતા જ હોઈશું, પણ શું ક્યારે વિચાર્યું છે કે એ તૈયાર કેવી રીતે થાય છે? આજે આપણે વાત કરીશું એક ગુજરાત બેઝડ કંપનીની, જેણે વર્ષોથી પોતાની બ્રાન્ડની ગુણવત્તામાં સાતત્ય જાળવીને માર્કેટમાં પોતાનું સ્થાન જમાવ્યું છે। તે કંપની છે મનપસંદ બેવરેજીસ। મનપસંદ બેવરેજીસ જેનું વિઝન છે ગ્રાહકોને વાજબી કિંમતે ઉત્કૃષ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ આપીને યુવા ભારતની પસંદગીની ટોચની કંપની બનવું। ઘરની બહાર, કામ પર કે ટ્રાવેલિંગ દરમિયાન હેલ્ધી અને ફ્રેશ રહેવા માટે ફ્રૂટ ડ્રિંકનો ડોઝ મળી જાય તો કામ થઈ જાય। ફ્રૂટ ડ્રિંકના માર્કેટ માટેના આવા સાનુકૂળ સંજોગો વચ્ચે મનપસંદ બેવરેજીસની સ્થાપના કરવામાં આવી 1998માં। આજે કંપનીની 3 સ્થળે ફેક્ટરી છે, વડોદરા, વારાણસી અને દહેરાદૂન। આ ત્રણેય ફેક્ટરી અત્યાધુનિક ટેટ્રાપેક અને પેટ બોટલ્સ લાઇન્સની સુવિધાથી સજ્જ છે। આ ઉપરાંત વડોદરામાં જ કંપનીનો વધુ એક અત્યાધુનિક પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે, જેથી હવે કંપની ભારતની સૌથી મોટી ફ્રૂટ ડ્રિંક મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક બનશે। એક નજર નાખીએ કંપનીની બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ પોર્ટફોલિયો પર। TA1 કેટેગરીમાં કંપનીની બ્રાન્ડ છે ફ્રૂટસપ, જેમાં ગ્રેપ્સ, ઓરેન્જ, મેંગો, સ્ટ્રોબેરી અને એપલ ફ્રૂટ ડ્રિંક છે, જ્યારે TA2 કેટેગરીમાં છે મેંગોસીપ। આ શ્રેણીમાં અન્ય ફ્રૂટ ડ્રિંક છે એપલ સીપ, ઓરેન્જ સીપ અને ગ્વાવા સીપ। મનપસંદ બેવરેજીસના સ્થાપક શ્રી ધીરેન્દ્ર સિંઘે આજથી 16 વર્ષ પહેલા કંપનીની સ્થાપના કરી, ત્યારે સૌ પ્રથમ ટેટ્રાપેકમાં મેંગો જ્યુસ માર્કેટમાં મૂક્યું। યે સફર 15-16 સાલો કા, બોલને મેં, દેખને મેં, સુનને મેં થોડા આસાન લગતા હૈ, લેકિન મુજે આસાન ઇસલીએ લગા કે મેને અપના વ્યાપાર કા જો શરૂઆત થા વો છોટે શહેરો સે કિયા, પૂરી ઉત્તર પ્રદેશ સે ઇસલીએ સ્ટાર્ટ કિયા ક્યોંકિ મેરે દિમાગ મેં બહુત પહેલે સે થા કે ભાઈ ઉત્તર પ્રદેશ મેં બહુત જ્યાદે ઇન્ડસ્ટ્રી નહીં હૈ ઉસ સમય મેં, તો લોકો કો બહાર કે આઇટમ કા એજન્સી મિલ રહા હૈ ઇસકા બહુત ક્રેઝ હુઆ કરતા થા, ઇસલીએ હમને પૂર્વાંચલ કો અપના હેડક્વાર્ટર બનાયા। और पहले साल मैंने केवल पूर्वांचल में ही मैंगो सिप को इस्टेब्लिश किया। मैंगो सिप ब्रांड जिस समय लॉन्च हुआ उस समय मार्केट में केवल दो ही दूसरे ब्रांड थे, एक पार्ले का फ्रूटी था और एक गोदरेज का जंपिंग, तो बहुत ज्यादा कंपटीशन नहीं था और मार्केट का साइज जितना बड़ा था उसके हिसाब से मैन्युफैक्चरर बहुत छोटे थे। ધીરે ધીરે જો હે હમને ઇસકો 10-12 સ્ટેટો મેં ફેલા દિયા। ત્યારબાદ કંપનીએ 2005માં વડોદરામાં પોતાનો પહેલો પ્લાન્ટ નાખ્યો। ધીમે ધીમે કંપનીએ એક પછી એક 4 પ્લાન્ટ સ્થાપ્યા, જેમાંથી 2 વડોદરામાં, 1 બનારસમાં અને 1 દહેરાદૂનમાં છે। આ એક એવી સદીનો આરંભ હતો જ્યાં જરૂરિયાત કરતા લાઇફસ્ટાઇલનું મૂલ્ય વધી રહ્યું હતું, યુવા ભારતના જીવનમાં ફેશન સ્ટેટમેન્ટનું મહત્વ વધી રહ્યું હતું। આવા સમયમાં ફ્રૂટ ડ્રિંક પણ યુવા માનસમાં છવાઈ ગયો। હવે આપણે જોઈએ કે કેવી રીતે તૈયાર થાય છે મેંગો સીપ અને ફ્રૂટ સપ। પસંદગીના ઉત્તમ ગુણવત્તાના ફળોમાંથી જે ફ્રૂટ પલ્પ તૈયાર થાય છે તેને પ્લાન્ટ પર લાવવામાં આવે છે અને અહીંથી શરૂઆત થાય છે ફ્રૂટ ડ્રિંક બનવાની યાત્રા। મનપસંદ બેવરેજીસમાં મારી જે જવાબદારીઓ છે
એ ફ્રૂટ બેવરેજનું પ્રોડક્શન, પ્રોસેસિંગ અને ફાઇનલ ક્વોલિટી કંટ્રોલ. મનપસંદમાં અમે જે ફ્રૂટ બેવરેજ બનાવીએ છીએ એનો નેચરલ પલ્પ આવે છે. નેચરલ પલ્પને અમે ટ્રીટેડ વોટર, મીન્સ રિવર્સ ઓસ્મોસિસ પ્રોસેસ વોટર અમે યુઝ કરીએ છીએ, અને પલ્પને આરો વોટરમાં ડાયલ્યુટ કર્યા પછી અમે ટ્રાન્સફર કરીએ છીએ બેવરેજ ટેન્કમાં. અને એની સાથે શુગર જે અમે 85 ડિગ્રી ઉપર ગરમ કરીએ છીએ અને એને ફિલ્ટર પ્રેસમાંથી કાર્બન ટ્રીટમેન્ટ સાથે પાસ કરીએ છીએ. કાર્બન ટ્રીટમેન્ટમાં પાસ કરવાથી ફાયદો એ રહે છે કે એની જે સુગર સિરપ છે એની અંદર કોઈ જાતના ઇમ્પ્યોરિટીઝ નથી આવતી, કોઈ જાતનો ઓડ કલર નથી આવતો અને ઓડ ફ્લેવર નથી આવતી. જ્યારે પલ્પ અને શુગર અમે એક બેવરેજ ટેન્કમાં ટ્રાન્સફર કરીએ છીએ, ત્યાં આગળ અમારો કેમિસ્ટ એ બેચમાં અમારે જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરીને એને એક ફાઇનલ બેચ બનાવે, ડિક્લેર કરે છે. બેચ જ્યારે ફાઇનલ થાય જેમાં અમે બ્રિક્સ, એસિડિટી, કલર, ફ્લેવર એ અમે બધું ટેસ્ટ કરીએ છીએ, અને એ ટેસ્ટ કર્યા પછી એને એઝ અ રેડી બેવરેજ અમે બીજી ટેન્કમાં ટ્રાન્સફર કરીએ છીએ, જ્યાંથી તે હોમોજનાઇઝ થઈને સ્ટરીલાઇઝરમાં જાય છે. હવે હોમોજનાઇઝ કરવાનો મેઇન જે ફાયદો એ છે કે ફ્રૂટની અંદર જે ફાઇબર્સ હોય છે, ફ્રૂટના પોતાના ફાઇબર્સ હોય છે, એ ફાઇબર્સ બધા હોમોજનાઇઝેશનમાં ક્રશ થાય છે. હવે આ બીવરેજને અમે સ્ટરીલાઇઝરની અંદર 95 ડિગ્રી ઉપર ગરમ કરીએ છીએ અને પછી એને 72 ડિગ્રી ઉપર અમે એનું ટેમ્પરેચર ડાઉન કરીએ છીએ, અને આ 72 ડિગ્રી બીવરેજ અમે એને પેટ ફિલિંગ મશીનમાં મોકલીએ છીએ. જ્યારે અમે 72 ડિગ્રી ઉપર જે બીવરેજ અમે ગરમ કરીએ છીએ, જે હોટફિલ લાઇનમાં અમે મોકલીએ છીએ, એ ફિલર મશીનમાં અમે અમારી ફેક્ટરીમાં જ બનેલી બોટલ બ્લો કરીએ છીએ, અને એ બ્લો કર્યા પછી એ ફિલિંગ મશીનમાં અમે મોકલીએ છીએ. આમ કી મીઠાસ અબ ઓર ભી ખાસ, સિપ ઇન્ડિયા સે મેંગો સિપ. ફિલિંગ મશીનમાં પહોંચ્યા પછી ફિલિંગ નોઝલ દ્વારા બોટલમાં બેવરેજ ફિલ થાય છે. અને ત્યારબાદ મશીન દ્વારા કેપ ફિક્સ કરવામાં આવે છે. અને કેપિંગ થયા પછી જે ગરમ બીવરેજ વાળી બોટલ્સ છે એ અમે કુલિંગ ટનલમાંથી પાસ કરીએ છીએ, જેમાં 72 ડિગ્રી સેન્ટીગ્રેડનું બીવરેજ એક નોર્મલ ટેમ્પરેચર એટલે કે એમ્બિયન્ટ ટેમ્પરેચર 30-32 ડિગ્રી ઉપર એને ઠંડો કરીએ છીએ. એ ઠંડી થયેલી બોટલ ત્યાર પછી અમારા સ્લીવ એપ્લિકેટરમાંથી પાસ થાય છે, જેની ઉપર અમારી મનપસંદ બ્રાન્ડનું સ્લીવ એપ્લાય થાય છે. સ્લીવ એપ્લાય થયા પછી એની ઉપર અમે બેચ કોડિંગ કરીએ છીએ, અને બેચ કોડિંગ કર્યા પછી આ બોટલ શ્રિંક ટનલમાંથી પાસ થાય છે. આ હતો બેવરેજ તૈયાર થવાનો સૌથી મહત્વનો તબક્કો. હવે બાકી રહે તેનું ફિલિંગ અને ક્વોલિટી કંટ્રોલ. કોઈ પણ ફૂડ પ્રોડક્ટની સફળતાનો આધાર હોય છે તેની ક્વોલિટી. ગ્રાહક હંમેશા ક્વોલિટી પર જ ભરોસો રાખીને પ્રોડક્ટ ખરીદે છે. મનપસંદ બેવરેજીસ પોતાની બ્રાન્ડની વિશ્વસનીયતા માટે ક્વોલિટીમાં જરા પણ કોમ્પ્રોમાઇઝ કરતી નથી.
તેથી વિવિધ તબક્કે ક્વોલિટી કંટ્રોલ કરવામાં આવે છે. જ્યારે અમારી પ્રોડક્શન એક્ટિવિટી ચાલતી હોય છે તે વખતે અમારો ઓનલાઈન કેમિસ્ટ કે જેની જવાબદારી છે જે પ્રોડક્શન ચાલી રહ્યું છે તેને ચેક કરવાની, અને એ સાથે દરેક બેચમાંથી અમે બે બે બોટલ લેતા હોઈએ છીએ જે અમે માઇક્રોબાયોલોજીમાં યુઝ કરીએ છીએ. માઇક્રોબાયોલોજીમાં જ્યારે અમને કંઈ પણ કોઈ પણ જાતનું અમને શક હોય તો અમે એ બેચને હોલ્ડ કરી લઈએ છીએ. બોટલ ડ્રિંક એ આપણું કન્વેન્શનલ પેક ફિલિંગ છે, જ્યારે તેની સરખામણીએ ટેટ્રાપેક નવો વિકલ્પ છે. ટેટ્રાપેકમાં ડ્રિંક ફિલિંગની પ્રોસેસ જરા જુદી હોય છે. મીન્સ પહેલા જે લેમિનેટ છે એનું પેકેટ ફોર્મ થાય છે, પેકેટ ફોર્મ થયા પછી એમાં ફિલિંગ થાય છે, અને ફિલિંગ થયા પછી એમાં સીલિંગ થાય છે, અને ઇન્ડિવિજ્યુઅલ પેકેટ એમાંથી મશીનમાંથી બહાર નીકળતા જાય છે. એમાં અમારી પાસે બે મશીન છે, એક તો પિરામિડ શેપ જેને અમે ટેટ્રા ક્લાસિક કહીએ છીએ, અને બીજું છે ટેટ્રા બ્રિક. ક્લાસિકમાં છે પિરામિડ શેપમાં પેકેટ છે, અને બ્રિક્સ છે એ બ્રિકના શેપમાં છે પેકેટ. 25 ડિગ્રીનું બીવરેજ ટેટ્રાપેકમાં અમે ટ્રાન્સફર કરીએ છીએ, અને ટેટ્રાપેક લાઇનમાં એક હાઈ ટેકનોલોજી મશીન છે જેને અમે એસેપ્ટિક ફિલિંગ મશીન કહીએ છીએ. એસેપ્ટિક ફિલિંગ મશીનમાં મેઇન જે અમારું પેકિંગ મટીરિયલ છે એ પ્રિન્ટેડ લેમિનેટ છે. આ લેમિનેટ જ્યારે મશીનમાં અમે લોડ કરીએ છીએ, લોડ કર્યા પછી મશીન જ્યારે એ પેપરને પુલ કરતું હોય છે તે વખતે આ લેમિનેટ હાઇડ્રોજન પેરોક્સાઇડ બાથમાંથી પાસ થતું હોય છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનો જે મેઇન પર્પઝ જે છે એ પેપર ઉપર લાગેલા દરેક બેક્ટેરિયાને વોશ કરે છે, અને ત્યાર પછી આ પેપર હાઈ ટેમ્પરેચર બાથમાંથી પસાર થાય છે, અને ત્યાર પછી એ પેપર એક ટ્યુબ ફોર્મમાં મશીનની અંદર દાખલ થાય છે. આ ટ્યુબની અંદર બીજી એક ટ્યુબ હોય છે જેને અમે ફિલિંગ ટ્યુબ કહીએ છીએ. આ ફિલિંગ ટ્યુબમાં જે સ્ટરીલાઇઝ થયેલી બીવરેજ છે એ આ ફિલિંગ ટ્યુબમાંથી પેપર ટ્યુબની અંદર આવે છે, અને જ્યાં એનું ફોર્મ ફિલ એન્ડ સીલ થાય છે. અને ત્યાર પછી ઇન્ડિવિજ્યુઅલ પેકેટ મશીનમાંથી બહાર આવે છે, કન્વેયર ઉપર જાય છે, કન્વેયર ઉપર એનું બેચ કોડિંગ થાય છે. બેચ કોડિંગ થયા પછી એની ઉપર સ્ટ્રો એપ્લાય થાય છે, અને સ્ટ્રો એપ્લાય થયા પછી એનું ફાઇનલ કાર્ટનિંગ થાય છે. ક્વોલિટી કંટ્રોલ સાથે સ્વચ્છતાનો સીધો સંબંધ છે, તેથી પ્રોડક્શન પ્લાન્ટમાં હાઇજીન અને ક્લીનલીનેસનું સતત ધ્યાન રખાય છે. મેં ચૂંકિ નયા નયા થા ઓર મેરી કંપની શરૂઆત બહુ છોટી થી, તો મેં અપના મેઇન જો ફોકસ રખા વો 2-3 ટાયર માર્કેટ મેં રખા. આજ 15-16 સાલો કે બાદ જબ મેં પીછે મુડ કે દેખતા હું તો મુજે યહી લગતા હૈ કે અભી ભી હમારે દેશ કા 70% માર્કેટ વો ખાલી હૈ. ઇતના વિકાસ હોને કે બાદ, ઇતના ગ્રોથ હોને કે બાવજૂદ ભી રૂરલ માર્કેટ મેં અભી ભી ફ્રૂટ જ્યુસ કા ઇતના અધિક અવેલેબિલિટી નહીં હૈ. તો મેરા આજ ભી પ્રયાસ યહી રહેતા હૈ કે જો ભી હમ કરેં, જો ભી પ્રોડક્ટ ડિઝાઇન કરેં, જો ભી ફ્લેવર બનાએં, જો ભી નયા આઇટમ ઇન્ટ્રોડ્યુસ કરેં, वो तहसील स्तर के कंज्यूमर को दिमाग में रख के करना चाहिए. मैंगो या प्रदेश नो राष्ट्रीय सबसे लोकप्रिय फल है. अपना देश में सर्व लोगों ने अपना देश में बनेलो मैंगो ड्रिंक जारे अने ज्या जुए त्या पूरु पाना उद्देश्य थी कंपनी ने फ्लैगशिप ब्रांड मैंगो से लॉन्च करी हो. मैंगो से इतना ब्रांड एम्बेसडर तरीके फिल्म अभिनेता सनी देओल ने अपने नियुक्त करे. सनी देओल નું પણ પ્રિય ફળ મેંગો જ છે, અને સની દેવલ મનપસંદ બેવરેજના ફ્લેગશિપ બ્રાન્ડ મેંગોની સાથે જોડાવાનો ગર્વ અનુભવે છે. આંખો મે બસા કે મેં તુજકો ખુદ કો ઘર છોડ આયા. ગુનગુની ધૂપ
वो गांव की अमराई। मुझसे भी खूब वो मेरी परछाई, कुछ तोड़ाया कुछ जोड़ाया, मैं खुद को घर छोड़ाया हूँ। पल मिला है वक्त से मुट्ठी में भर लिया मेलों का फासला, एक भूत में तय कर लिया। आम की मिठास अब और भी खास, सिप इंडिया से मैंगो सिप। आम की मिठास अब और भी खास, सिप इंडिया से मैंगो सिप। आज सिंथेटिक कार्बोनेटेड कोल्ड ड्रिंक नो बहु मोटू बाजार छे, तेना लाभ गैरलाभ पण पोताना स्थाने छे ज। अहीज फ्रूट सब अन्य करता अलग पड़े छे। मैंगो सिप को इतने वर्षों से करने के बाद मुझे ऐसा लगा कि अब मुझे कुछ हटके और भी करना चाहिए। इसी बीच हमारे देश के प्रधानमंत्री ने एक आह्वान किया कोल्ड ड्रिंक बेचने वालों को कि भाई सब लोग अपने कार्बोनेटेड ड्रिंक में 5% फ्रूट जूस मिलाएं, जिससे किसानों का थोड़ा भला हो सके। जबकि पिछले 1.5 सालों से हम इस चीज के पीछे काफी रिसर्च कर रहे थे, संजोग कुछ ऐसा इकट्ठा हुआ कि जिस दिन हम लोगों ने प्रधानमंत्री जिस तरह की के प्रोडक्ट के बारे में मार्केट को एडवाइस दे रहे थे, उसी दिन हम लोग इस प्रोडक्ट को गुजरात के गोधरा शहर में लॉन्च कर रहे थे। हमने फ्रूट सब करके एक नया ब्रांड डेवलप किया, जिसके पीछे 1.5 से 2 साल तक हमारी टीम ने काफी रिसर्च किया। यंग जनरेशन सब लोग बोल रहे हैं कि भाई हमारे देश में अभी इस समय 65% जो है आबादी यंग लोगों की है, तो यंग लोग किस तरह का प्रोडक्ट पसंद करेंगे या आने वाले टाइम में कुछ रिफ्रेशिंग प्रोडक्ट कुछ इस तरह के हो जो हार्मफुल नहीं हो, लोगों को फायदा करे और जो आजकल की जनरेशन उसको पीना पसंद करे। तो हमने फ्रूट जूस में कार्बोनेशन ऐड किया और फ्रूट सब के नाम से 3 फ्लेवर में प्रोडक्ट मार्केट में लॉन्च किया। गुजरात और महाराष्ट्र में हमको इसकी बहुत जितनी हमारी उम्मीद थी उससे कहीं ज्यादा सफलता मिली। अब धीरे धीरे हम लोग इसको 3-4 महीनों में पूरे देश में लॉन्च करने की प्लानिंग कर रहे हैं। તેથી કંપનીએ પોતાની પ્રોડક્શન કેપેસિટી વધારવાનો નિર્ણય લીધો અને હવે કંપની આવતા વર્ષે અંબાલા ખાતે વધુ એક અત્યાધુનિક પ્લાન્ટની સ્થાપના કરશે। પરંતુ આપણા 1.25 અબજની વસ્તી ધરાવતા દેશમાં મેંગો સિવાય અન્ય ફ્રૂટ્સના જ્યુસનું પણ માર્કેટ મળે જ, તેથી કંપનીએ મેંગો સિપ સિવાય એક અન્ય બ્રાન્ડ લોન્ચ કરી, ફ્રૂટસપ। ફ્રૂટસપ એ એક કાર્બોનેટેડ ફ્રૂટ ડ્રિંક છે જેમાં 3 એક્સાઇટિંગ ફ્લેવર્સ છે, ગ્રેપ્સ, ઓરેન્જ અને લેમન। આ 3ેયમાં ફીઝ હોવાને કારણે કાર્બોનેટેડ ડ્રિંક પીવાનો શોખ ધરાવતા લોકોને તો મજા પડે જ છે, સાથોસાથ તેમની હેલ્થને પણ નુકસાન નથી પહોંચતું। તો ફ્રૂટસપ મેં હમને કાર્બોનેટેડ ફ્રૂટ ડ્રિંક લોન્ચ કિયા હૈ, જિસમે 3 ફ્લેવર હૈ, એક ગ્રેપ્સ હૈ, એક ઓરેન્જ હૈ ઓર એક નીમ્બુ કા હૈ। ये तीनों फ्लेवर इसके अंदर फ्यूज होने की वजह से लोगों का जो कार्बोनेटेड ड्रिंक पीने का जो शौक है वो भी पूरा हो जाएगा और साथ साथ उनके हेल्थ के साथ भी एक जस्टिस होगा, उनको नुकसान नहीं करेगा। तो ये सोच के हमने फ्रूटसप लॉन्च किया, जिसका बहुत ही अच्छा रिस्पांस हमको मार्केट से मिला है। और फ्रूटसप ब्रांड में हमने कुछ और जूसेज भी लॉन्च किए और ये सारे जूसेस वो फ्रूट ड्रिंक और नेक्टर के बीच के क्वालिटी के हैं, जो रेट वाइज पब्लिक को बहुत सुटेबल हैं और टेस्ट वाइज बहुत अच्छे हैं। फ्रूटसप ने पण बाजार नो बहुत सारो रिस्पोन्स मळ्यो छे। मनपसंद बेवरेजीज नो प्रोडक्ट बास्केट हवे वेराइटी अने रेंज नी दृष्टिए वधु एक्साइटिंग बन्यु छे। प्रोडक्ट ने कंज्यूमर सुधी पहोंचाडवामां सौथी महत्वनी कड़ी छे डीलर अने डिस्ट्रीब्यूटर, કે જેઓ રિટેલર્સ સુધી માલ પહોંચાડે છે। મનપસંદ બેવરેજીસ કંપનીએ મને તેમના ડીલર તરીકે નિયુક્ત કર્યો હતો
ત્યાર પછી મારી દિવસે દિવસો પ્રગતિ થઈ છે. આ પ્રોડક્ટને મારે જ્યારે જોઈન કરવાની હતી, આ પ્રોડક્ટને મારે સિલેક્ટ કરવાની હતી, ત્યારે મનપસંદ બેવરેજીસના વિશે મેં ઘણું બધું સાંભળ્યું હતું. જે કંપની આપણા ગુજરાત અને ઇન્ડિયાની એકમાત્ર કંપની છે જે મેન્યુફેક્ચરિંગ કરે છે અને એકદમ સારી પ્રોડક્ટ પ્યોર ફ્રૂટ ડ્રિંક્સ જેને હાઇજેનિક રીતે એ મેન્યુફેક્ચરિંગ કરીને લોકો સુધી પહોંચાડે છે. આ પ્રોડક્ટને દરેક ઇન્ડિયાના દરેક રહેવાસી, દરેક માણસો એને ખુશીથી એને એક્સેપ્ટ કરી છે અને આમાં ગ્રો વધારે દેખાવાથી મેં આમની સાથે જોડાણ કર્યું હતું. અત્યારે માર્કેટની અંદર બીજી જે કોઈ પણ બ્રાન્ડેડ કંપની છે એના કમ્પેરિઝનમાં મનપસંદની આ મેંગોશિપ ખૂબ ફાસ્ટ અને સૌથી વધારે મૂવિંગ આઇટમ બની ગઈ છે. આ એક ઇન્ડિયન કંપની છે જે આપણા ગુજરાતની વડોદરા બેઝ કંપની છે અને આ પહેલી ઇન્ડિયન કંપની છે જે મલ્ટીનેશનલ કંપની જોડે બાંધી રહી છે. મારી એજન્સી માર્કેટિંગના નામે છે અને મારી પાસે હાલમાં ટોટલ 25 ફેવરેટ એપો તો વડોદરા શહેરની દુકાને કંપનીની પ્રોડક્ટ પહોંચાડું છું. આજે એફએમસીજી માર્કેટ ખૂબ જ ગ્રોવિંગ સેક્ટરમાં છે અને એમાં પણ બેવરેજ સેગમેન્ટ ખૂબ જ આગળ છે. મનપસંદની પ્રોડક્ટ ક્વોલિટી અને ટ્રસ્ટના કારણે તેના ડીલર્સનો પણ ગ્રોથ થયો છે. એન્ડ કન્ઝ્યુમરનો ડાયરેક્ટ કોન્ટેક્ટ પોઈન્ટ છે રિટેલર. રિટેલર એ એક એવો સેતુ છે જે બ્રાન્ડને કન્ઝ્યુમર સાથે જોડે છે. મનપસંદની મેંગોસી અને ફ્રૂટસપ બ્રાન્ડ્સ વિશે રિટેલરનું શું માનવું છે? और कंपेयर कर लीजिए मल्टीनेशनल कंपनी से और एक दो बेस के फ्लेवर पे उन लोगों ने बहुत बड़ा टास्क किया है उन लोगों ने. और मार्केटिंग में मैं नहीं सोचता कि मल्टीनेशनल कंपनी से भी बेस्ट मार्केटिंग अगर हो रहा है, होर्डिंग से लेके सर्विस से लेके एंड ऑल एक्टिविटीज में मैंने ये पहली ऐसी कंपनी देखी है जो बेस्ट एक्टिविटीज कर रही है और उनका सिर्फ और सिर्फ बेस दो बेस पे है, खाली फ्रूट्स. उसके बेस पे भी उन लोगों ने मल्टीनेशनल आई गैस के कोक का मार्केट, पेप्सी का मार्केट, उन कंप्लीट मार्केट से बहुत अच्छा फाइट किया हुआ है. और उनकी रेट मैं समझता हूँ 5 रुपए के अंदर भी क्लाइंट को वो अच्छी से अच्छी क्वांटिटी से अच्छी रेट दे रहे हैं. और लेकिन 5 से लेकर 60-70 रुपए तक उनमें कम से कम उनकी 20 रेंज आती है, 150 ml, 200 ml, 400 ml. काफी मुझे इस चीज से बहुत अप्रिशिएट है कि मैं इस, और मेरे को सबसे ज्यादा प्राउड क्या हो रहा है कि ये इंडियन ब्रांड है जो एमएनसी कंपनी को इतना फाइट दे रही है. तो मुझे बहुत मैंगोसिप को अप्रिशिएट करना लग रहा है और उनका सर्विस वाइज ऑल, ऐसा नहीं कि मैं उनका प्रोडक्ट से बहुत अप्रिशिएट हूँ. मैंने अहमदाबाद, सूरत सबसे ये कंपेयर किया उनकी सर्विस, नॉट इन बड़ौदा, ओवरऑल गुजरात वाइज, इंडिया वाइज बहुत बेस्ट लेवल पे है. और मैं ये कहना चाहूंगा दिस इज अ वेरी बेस्ट प्रोडक्ट. मनपसंद बेवरेजेस नी मैंगोसिप अने फ्रूटसप लोगों नी खरेखर मनपसंद ब्रांड्स बनी चुकी छे. कंपनी नी 16 वर्ष नी सक्सेस स्टोरी અત્યારે તેના યુવાની કાળમાં પૂરા જોશથી માર્કેટમાં અગ્રણી બનવા તરફ આગળ ધપી રહી છે. સતત ઉભરી રહેલા ભારતીય બજારને જોતા તેનું ભવિષ્ય પણ ખૂબ આશાસ્પદ છે. એક ભારતીય કંપની હોને કે નાતે મેને શરૂ સે પ્રયાસ કિયા હૈ કે હમારે પ્રોડક્ટ કા મૂલ્ય વો એક સામાન્ય આદમી કો પોસાએ યા એક સામાન્ય આદમી ઉસકો એન્જોય કર સકે. जैसे कि आज 5 रुपये में या 6 रुपये में बोतल के अंदर या टेट्रा पैक के अंदर सबको जूस पिलाना, ये हमारा पहला एम था. आगे भी हमारा प्रयास ये रहेगा कि कम से कम मूल्य में कैसे हम अच्छे से अच्छे और हेल्दी प्रोडक्ट अपने देश के नागरिकों को हम उपलब्ध कराएं और आगे इसी तरह से हम सेवा करते रहे. गुनगुनी दो वो गांव की अमराई, मुझसे भी खूब वो मेरी परछाई. कुछ तोड़ाया कुछ जोड़ाया, मैं खुद को घर छोड़ाया पर मिला है वक्त से. मुट्ठी में भर लिया मेलों का फासला, एक घूंट में तय कर लिया.
आम की मिठास अब और भी खास. सिप इंडिया से मैंगो सिप.